ભાષા મારું ગૌરવ છે, કારણ કે જન્મ્યો ત્યારે મારી ઉપર ત્રણ ઋણ ચડ્યા છે. એક મને જનની એટલે મને જેને જન્મ આપ્યો, બીજું જ્યાં હું જન્મ્યો, અને ત્રીજું જન્મ્યા ભેગો જે શબ્દ મારી ભેગો આવ્યો એ મારી જનની ભાષા. આપણી ગુજરાતી ભાષાની નબળાઈ આજુબાજુ બોલાતા ગંદા અને ગોબરા ગુજરાતીને લઈને બગડી છે. મારી પાસે ઉદાહરણ છે, રેડિયો બંધ થયો જેમાં તુષારભાઈએ સુંદર કામ કર્યું, બંધ થયો, થોડોક બાકી છે અને બંધ કરવા માટેનો પૂર્ણ પ્રયાસ ચાલે છે. પણ જે રેડિયો આવ્યો છે એફએમ રેડિયો, જે આપણી ગાડીમાં 24 કલાક વાગે છે, એની અંદરના જે આરજે છે એમાં બે ત્રણને જ વાત કરતા નામ આપી શકાય એમ છે પણ આપતો નથી. બધા જ આરજે જે ગુજરાતી બોલે છે, તમને ચાલુ ગાડીએ સ્ટીયરિંગ સાથે માથું ભટકાવવાની ઈચ્છા થાય એવું એટલો બહુ હળવું ગુજરાતી બોલે છે. છતાં એનું માર્કેટ છે, એને પૈસા મળે છે. કહે છે કે એ લોકોને ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે સારું ગુજરાતી બોલવાનું. હવે ટ્રેનિંગ પછી જો આવું બોલતા હોય તો એ ભરતી થયા હશે ત્યારે કેવું બોલતા હશે એ ત્રિરાશીનો વિષય છે. તમને કદાચ એમ લાગે કે ટાર્ગેટેડ વાત તમે કરો છો, હા હું એ જ વાત કરવાનો છું. મારું ગૌરવ છે, મારી ભાષા મારું ગૌરવ છે, કારણ કે જન્મ્યો ત્યારે મારી ઉપર ત્રણ ઋણ ચડ્યા છે. એક મને જનની એટલે મને જેને જન્મ આપ્યો, બીજું જ્યાં હું જન્મ્યો, અને ત્રીજું જન્મ્યા ભેગો જે શબ્દ મારી ભેગો આવ્યો એ મારી જનની ભાષા, જેને આપણે દૂધની ભાષા કહીએ છીએ. એ ત્રણનું મારી ઉપર ઋણ છે અને ઋણ અદા કરવા જ આપણે લોકો અહીંયા બેઠા છીએ. બાકી આપણે ક્યાંય જાજુ હવે ગુજરાતી અને પનારો પાડવાનું ને શીખવાનું કોઈ કારણ નથી. વી આર ગુડ એટ ઇટ. પણ પરિસ્થિતિ એવી થઈને આવી છે કે કાં તો એક મારું થોડુંક એવું અઘરું લાગે, સુનિયોજિત એવો પ્રયાસ થઈ રહ્યો છે કે જેની અંદર આપણી માતૃભાષા ગુજરાતી છે એ બને એટલી ઝડપથી લુપ્ત થાય. ઘણા લોકો એવું બહુ હોશમાં આવીને એવું કહેતા હોય છે કોઈ ભાષા કોઈ દિવસ મરતી નથી. અમદાવાદના જ એક ભાઈ છે જેનો મેં હમણાં જ એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો, એમનું નામ શિક્ષક છે, રતિલાલ મંડલી એનું નામ છે. અને અમદાવાદના શિક્ષકે મને ઘણા વખતથી ફોન કરીને પોતાનું સાહિત્ય મોકલ્યા કરે છે. અને શિક્ષકે નિવૃત્ત થયા પછી શોધ્યું છે કે ગુજરાતી ભાષાના કેટલા શબ્દો ગુમ થઈ ગયા. એમણે વ્યવસાયની એક યાદી બનાવી છે જેની અંદર લુહાર, સુતાર, સોની, કડિયા આ બધાના આનુષંગિક જે સાધનો હોય એની યાદી બનાવી છે. હવે ચુનાયડું શબ્દ આજે કયો છોકરો સમજે અથવા કયો આપણો દીકરો સમજે તો એ ગયો છે ભાષામાંથી, એ ગયો. આવા એને 5000 શબ્દોની યાદી મને મોકલી છે, 5000 વર્ડ્સ ઓફ ગુજરાતી. અને એમાંથી જો હું શબ્દો બોલું મારી સાથે છે તો બધાને એવું લાગે હા આ તો વયું ગયું. ચાલો ઘંટી જતી રહી, ઘરમાંથી ઘંટુ લો જતો રહે. આપણે એમ કે ઘંટુ લો નથી તો ઘંટુ લો શબ્દ ક્યાંથી રહે? એગ્રી. પણ આપણને એ તો ખબર છે કે નટરાજની ઘંટી થી આમ જ છે, પેલી ઘંટી આમ હતી અને આ ઘંટી આમ છે, તો ઘંટી તો છે નથી એવું નથી. પણ આપણે એ શબ્દ ભૂલ્યા. મેં એક સુંદર મજાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું જેમાં આ પ્રકારના શબ્દો કેવી રીતે લુપ્ત થઈ રહ્યા છે. 5000 થી વધુ શબ્દો જો ગુમ થઈ ગયા હોય આપણી ભાષામાંથી, અને છતાં પણ આપણે અભિમાનપૂર્વક કહેતા હોય કે આપણી માતૃભાષાને સદીઓ સુધી કઈ થાય એમ નથી, તો એ આપણો સામૃગ વેડા છે, બીજું કશું નથી. સ્વીકારવું પડશે કે ગુજરાતી થોડા સમયમાં ગુજરી જઈ રહી છે, ઓક્સિજનની બોટલો એને ચડાવાઈ રહી છે, આ સ્વીકારવું જ પડશે. એ સ્વીકારશું તો અવેર થશું. અહીંયા કોઈ એવું નહીં બોલે કે તમે તો હવે બોલ્યા, બોલવાની છૂટ છે, આપણે રિજિડ નથી. અમે 2010માં માતૃભાષા મહિમા માતૃભાષા વંદના યાત્રા કરી હતી ડોક્ટર ગુણવંત શાહના નેતૃત્વમાં.
એ નરસિંહ થી નર્મદ સુધી, જુનાગઢ થી શરૂ થઈ અને સુરત સુધી ગઈ, સૂત્ર આપ્યું હતું કે અમે માતૃભાષા માટે તાલિબાન બનવા તૈયાર નથી. જે તુષારભાઈએ કહ્યું તે અમારી સમિતિના જ એક મહિલા અધ્યાપકે મોબાઈલ શબ્દ અમે વાપર્યો તો પરિપત્રમાં એનો વિરોધ કર્યો હતો અને એ પોતે શબ્દ આપ્યો હતો ચલિત દૂરધ્વનિ એમ લખવું જોઈએ, તમે મોબાઈલ કેમ લખ્યું, માટે હું સમિતિમાંથી રાજીનામું આપું છું. અમે રાજીનામું તાત્કાલિક સ્વીકારી લીધું, તાત્કાલિક સ્વીકાર વરિષ્ઠ પ્રાધ્યાપક, કારણ કે આપણે એવા બધા નથી તો હું તો મોબાઈલ કેમ બોલ્યા ના, એવું કોઈ જડતા નથી. પણ એટ ધ સેમ ટાઈમ મારે યાદ રાખવું પડે કે આ શબ્દો જતા રહ્યા છે. મેં હમણાં જે પ્રસંગ ટાંક્યો હતો કે જામનગર બાજુની એક સુંદર બનેલી વાનગી છે ને ઘૂંટો કહેવાય છે, ઘૂંટો બહુ સુંદર બને છે શિયાળાના સમયમાં, બને બધા શાકભાજી આવે જે મૂંધિયું બને એમ ઘૂંટો બને, અને ઘૂંટો ખાવા માટે લોકો જામનગર બાજુના વિસ્તારમાં આવે. એના કારીગરો અચાનક પ્રત્યય હોય એમ જન્મવા લાગે અને એટલું સુંદર મેં જોયું. અમારા નજીકના એક કોઈ મિત્ર વર્તુળ હતું અને એમાં બે ચાર એના મિત્રો પણ આવ્યા, એટલે થયું કે આપણે મિજબાની કરાવીએ, એટલે રાત્રે ઘૂંટાનો કાર્યક્રમ રાખ્યો. એટલે એમને કહ્યું કે આજે સાંજે તમે આવો, તમને મજા આવશે એવી વાનગી છે. એટલે એમ પૂછ્યું મેનુ શું છે, અમે કીધું ઘૂંટો. ત્યારથી શરૂ કર્યું વોટ ઇઝ ધીસ ઘૂંટો. એટલે અમે કહ્યું તમે એકવાર આવો પછી તમને કહેશું. તો આવ્યા ત્યારથી એ લગભગ થાળી વાટકા ચમચી બધાની અંદર પેલો ઘૂંટો શોધતા હતા. પછી એને જોયું કે આ કેવી રીતે બની રહ્યું છે, અમે એને દેખાડ્યું જો આ શું છે, સમજાવ્યું કે 25-27 શાકભાજી હોય એને ઝીણા ઝીણા સમારવામાં આવે, એક મોટા ટોપની અંદર થોડું તેલ મરચું ધાણા જીરું વગેરે મૂકવામાં આવે, એની અંદર એ શાકભાજી નાખી સાવ થોડું પાણી નાખીને એને ઘૂંટવામાં આવે, 2-3 કલાક ઘૂંટવાનું કે જ્યારે એ શાકભાજીનું કોઈ તત્વ આપણને દેખાય નહીં અને અંદર બરાબર એક રસ થઈ જાય ત્યારે જે બને એને ઘૂંટો કહેવાય. અને રોટલાનો ભૂકો કરવાનો, એની અંદર ગરમા ગરમ શરત એ છે કે બરાબર સગડી ઉપર ચડેલો હોવો જોઈએ, એમાંથી એને લેટતા જવાનું, તીખું ખાવું હોય તો ભાઈ લસણની ચટણી હોય ઉમેરતા જવાની, તો એ ઘૂંટો કહેવાય. એમને વાનગી બહુ ભાવી, એને 2-3 વખત બરાબર વાટકા ભરીને ખાધી, પણ સતત પૂછ્યા કરે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ઘૂંટો. હવે આને વધુ આપણે કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરાવીએ, આ ભૂટો કેમ કહેવો? આ વાતને જેને કહી એ લોકો કીધું પછી ભૂટો એવું પણ હોય છે, એનો અર્થ એવો કે ભૂટો શબ્દ પણ અવસાન પામ્યો છે, એના અવશેષો જામનગર બાજુ હજુ વધે છે અને દર વર્ષે ભૂત થઈને બહાર આવે છે. આ પરિસ્થિતિ સર્જાણી છે એનું મુખ્ય કારણ એ છે, સ્પષ્ટ કારણ એ છે કે ગુજરાતી માતૃભાષા પ્રત્યેની આપણા સૌની, આપણા સૌની એટલે સમાજની, સમાજની એટલે સૌથી પહેલા વડીલોની, સૌથી પહેલા વડીલોની એટલે આપણે અહીંયા બેઠા છીએ તેઓની, પછી આપણા સંતાનોની, જે એક પ્રકારની નિષ્ઠા હોવી જોઈએ એ નિષ્ઠા નથી. મેં અમદાવાદની અંદર જોયું છે તુષારભાઈ જેનું બહુ સંચાલન કરે સ્વર સેતુ, કે અંકિત જે આયોજન કરે સ્વરોત્સવ, કે વચ્ચે બીજો એક કાર્યક્રમ સાનિધ્ય ચાલતો હતો એ કાર્યક્રમ બધા હું વાંચ્યો હતો, અને એ કાર્યક્રમની અંદર એટલું બધું ઉત્સાહથી લોકો ગીતો સાંભળતા હોય, ગુજરાતી જ ગીતો હોય, ફરમાઈશ હોય. મને એકવાર વિચાર આવ્યો હતો કે આ બધાને જે વાહવા કરે વંશમોર કરે તારી આંખનો અફીણી એવું ગાતા હોય તો બધા ઝૂમતા હોય, એને અટકાવવા જોઈએ ઓન ધ સ્પોટ, જેમ સ્ટેચ્યુ નામની સરસ મજાની નવલકથાની અંદર અનિલ જોશી કહ્યું છે, સ્ટેચ્યુ કહી દો લોકોને, અને સ્ટેચ્યુ થઈ જાય પછી પૂછું કે બોલો તમારો દીકરો કે દીકરી અથવા એના દીકરા કે દીકરી ગુજરાતી ભાષામાં ભણે છે, ગુજરાતી માધ્યમમાં છે પ્રાથમિકમાં, ન હોય તો હોલની બહાર નીકળી જાય.